વડોદરામાં હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાનો કેસ કે જ્યાં ભાગતા ફરતા જે આરોપી ધરબીન ભાતાણીની ધરપકડ કરવામાં આવી છે, જે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને અમદાવાદ એરપોર્ટથી ઝડપી પાડ્યો છે. બોટકાંડ બાદ તમામ 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગઈ છે કે જ્યાં કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર છે ધરબીન ભાતાણી, કે જે પોલીસે આરોપીની ટ્રાવેલ હિસ્ટ્રી કાઢી અને તપાસ હાથ ધરી હતી, જે આરોપીના તમામ બેંકના ટ્રાન્ઝેક્શન ફ્રીઝ કરાયા છે. જે લેકઝોન ખાતે જે બોટ દુર્ઘટના બનેલ હતી તે બાબતે ગુનો નોંધાવતા ફરિયાદમાંના જે નામ હતા એ પૈકી એક આરોપી ધર્મેન્દ્ર ધીરજભાઈ પાથાણી, જે પોતાની ધરપકડ કરવા ટાળવા સારું નાસ્તો કરતો હતો, તે બાબતે અલગ અલગ પોલીસ દ્વારા અલગ ટીમો બનાવી એની પાછળ લગાડવામાં આવી હતી, તેમજ તેની ટ્રાવેલ હિસ્ટ્રી કાઢવામાં આવી હતી. અને ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર તે પ્રથમ સિંગાપોર અને ત્યારબાદ બેંગકોક ગયો હોવાનું જણાઈ આવેલું હતું. વધારામાં ટેકનિકલ ઇનપુટ અને બીજા નિવેદનમાં પણ તે વિદેશમાં હોવાની પુષ્ટિ મળી હતી. ત્યારબાદ તાત્કાલિક દુર્ઘટના બીજા બિલકુલ ત્રીજા દિવસ એટલે તારીખે 20ના રોજ તમામ વિદ્યુત LOC કઢાવવામાં આવી હતી અને LOC કઢાવી અને દરેક એરપોર્ટ પર સર્ક્યુલેટ કરવામાં આવી હતી. આ દરમિયાન ભાથાણીના જે બેંકમાં જેના જે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના જે ટ્રાન્ઝેક્શનની વિગત બનાવવામાં હતી અને બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને એની પર તપાસનું દબાણ વધતા આજ રોજ ધરબીન ભાથાણી છે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી જતા તેની LOC ખુલેલ હોય ઇમિગ્રેશન અધિકારી દ્વારા તાત્કાલિક બરોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ અત્રેથી ગઈ અને એને અમદાવાદ એરપોર્ટથી હસ્તગત કરેલ છે. સર, ભાગી ગયો તો પાછો કહેવાય? એક્ઝેક્ટલી, આજે બનાવના દિવસે 18 તારીખે જ એ રાત્રે અહીંથી રાત્રે 11 વાગ્યાની ફ્લાઇટમાં સિંગાપુર નીકળી ગયો હતો. અપકાશો ભાગ્યો હતો કેમ તો સતત તપાસનું દબાણ એની ઉપર હતું, એના બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવેલા હતા, છેલ્લે એને આવવું પડ્યું છે. એના કારણે આજે ધર્મીન છે ભાતાણી એ પોતે આમાં 5% પાર્ટનર હતો, વત્તા જે જીપ લાઈન છે એનો પણ અલગથી એનો પૈસા કોન્ટ્રાક્ટ આટલા વખતથી એ હવે તપાસમાં નીકળશે, કારણ કે ઓલરેડી એ વિદેશમાં હતો જેથી કરીને વધારે પૂછપરછમાં નીકળશે કે હતો કે નહીં અને કેવી રીતે હતો. જસ્ટ આજે તો લઈને આવ્યા છે અને આગળ તપાસની સાથે રહેવાનું. એ પોતે વસ્તાલની સાથે સાઇનિંગ ઓથોરિટી તરીકે પણ એને ઓથોરાઇઝ હતો, જેથી કરી અત્યારે વસ્તાલ અમારી પાસે રિમાન્ડમાં છે, જેથી કરી બંને સાથે રાખી સામે સામે બેસાડીને પૂછપરછ કરશું વધારે પ્રમાણમાં માહિતી.